સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. ડભોઈના કન્યાશાળા વિસ્તારમાં 225 વર્ષ પૌરાણિક જમણી સુંઢના શ્રી ગણેશજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના આશરે 225 વર્ષ પૂર્વે સરસ્વતીજીરાવ ગાયકવાડના હસ્તે કરવામાં આવી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી આ મંદિરે ગણેશ ભક્તો દ્વારા દર ચોથના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. ચાલુ સાલ નવા વર્ષ બાદ પ્રથમ ચોથ નિમિત્તે સાર્વજનિક ગણપતિ મંદિર ટ્રસ્ટ તેમજ ભક્તોના ઉપક્રમે અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. હિન્દુ ધર્મ અનુસાર જમણી સુંઢના ગણેશજીનું મહત્વ ખૂબ હોય છે અને સાક્ષાત વિઘ્નહર્તા આ સ્વરૂપમાં ભક્તોના વિઘ્નો હર્તા હોવાની હિન્દુ ધર્મમાં માન્યતાઓ છે. ગણેશજીની ચોથના દિવસે પૂજા અર્ચના, ઉપવાસ અને ચંદ્ર દર્શન બાદ ઉપવાસ ખોલવાની માન્યતાઓ છે. ત્યારે ડભોઈના કન્યાશાળા ખાતે નજીક પૌરાણિક ગાયકવાડી શાસનકાળનું 225 વર્ષ જૂનું જમણી સુંઢના શ્રી ગણેશજીનું મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ સરસયાજીરાવ ગાયકવાડ દ્વારા કરાવવામાં આવ્યું હતું. હાલ તેનું સંચાલન સાર્વજનિક ગણપતિ મંડળ ટ્રસ્ટ કરી રહ્યું હોય ટ્રસ્ટના પ્રમુખ આરબી ભટ્ટ, ઉપપ્રમુખ પીઓ શાહ, મંત્રી ઘનશ્યામભાઈ દુલાની તેમજ ટ્રસ્ટી પિન્ટુભાઈ ઠાકોર સહિત ગણેશ ભક્તો દ્વારા ચોથ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરતા આવ્યા છે. ચાલુ સાલ નવા વર્ષ બાદ પ્રથમ ચોથ નિમિત્તે ભક્તો અને ટ્રસ્ટના ઉપક્રમે સુંદર મહાઆરતી તેમજ અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું અને ગણેશજીના અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના 225 વર્ષ પહેલાં મલવાડા ગાયકવાડે કરી હતી. મંદિરમાં ગણપતિ દાદાની મૂર્તિ જમની સુંઢની છે. ગુજરાતની અંદર ગણતરીના મંદિર છે જેવા કે કોટ ગણેશ, વડોદરા અને એવા એમાં આ મંદિરનો સમાવેશ થાય છે. આજે નવા વર્ષની પહેલી ચોથ છે અને દર વર્ષે અહીંના ટ્રસ્ટીઓ અને ભક્તો દ્વારા નવા વર્ષ પછી જે પહેલી ચોથ આવે એમાં અન્નકૂટનું આયોજન કરતા હોય છે. આજે પણ અન્નકૂટનું આયોજન કરેલું છે અને એકદમ સરસ અન્નકૂટ થયો છે અને સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને અત્યારે આરતી થઈ અને ભક્તોએ પોતાની માનતા માની આનંદ લીધો અને ભક્તિનો લાભ લઈ અને ચંદ્રમામાના દર્શન કરી અને પોતાનો ઉપવાસ છોડશે. અને આ મંદિર એવું છે કે જે પણ પોતાની માનતા માને છે તેની માનતા પૂરી થાય છે. છોકરા છોકરીઓ અને વડીલથી માંડીને દરેક નાના મોટા અહીંયા આવે છે અને દાદાના દર્શન કરીને ધન્ય પામે છે. ડભોઈથી હિતેશ જોશીની રિપોર્ટ.